જેને વાચા નથી તમને ના પાડે, ભાઈ સાહેબ મને મારો માં. એમાં કે છે, જે લોકો આસુરી વૃત્તિ વાળા છે એને તો એ સંસ્કાર જ પડી ગયા છે, એ કોઈના રોક્યા રોકાય એમ નથી. પરંતુ આ વસ્તુ ઘણી જગ્યાએ ધર્મની અંદર જોવામાં આવે છે. હે કે હા, ધર્મની અંદર ક્યાં? માતાજી પાડો માગે છે, માતાજી હા માતાજી પાડો માગે છે, તેવું નકર તમારું જડામૂળથી કાઢી નાખજો એમ કે માતાજી. માતાજી ઘેટો માગે, માતાજી બોકડો માગે. અરે ભાઈ, માં છે જેનું નામ માં પડ્યું, માને તો બધાને પાંચ દીકરા હોય તો એને એક સરખા જ હોય, એને પાંચમાંથી ત્રણ કમાતા હોય, બે બેઠા બેઠા ખાતા હોય તો એના અંતરમાં એના પ્રત્યે અભાવ ન હોય. માં એટલે માં, બીજા વગડા ના વાહ. જો જગત જનની જેને આપણે માં કહીએ છીએ, એ માં એમ કે ફલાણા છોકરાઓને કાપીને મને ધરી દો, એ અશક્ય છે, કોઈ દી ન બને. પણ અમુક તો ભૂવા જ પેટ ભરવા હાટું આવું કામ કરે છે, જલસા પોતે કરે માનું નામ. માં પાડો માગે છે દેવો, નકર પછી તમારું ખેદાન મેદાન થઈ જાય. હવે ભાઈ, કાલે સવારે કહે માં દીકરો માગે તમારો દેવો, નકર ખેદાન મેદાન થઈ જાય તો ક્યાં દેવ? એવો તો કોઈ દાખલો નથી દીકરો દીધો એવું. સાચી વાત છે, હકીકત છે કે આગળ માતાજી પાડા પિતા એમાં કોઈથી ના નહીં કહેવાય. પણ ક્યારે કે ધર્મની ઉપર એવું કોઈ વાદળું આવ્યું હોય, ધર્મનો લોપ થતો હોય, મર્યાદાનો લોપ થતો હોય, એ ટાઈમે ધર્મની રક્ષા કરવા માટે કે રાજાઓની શાન ઠેકાણે લાવવા માટે માતાજી પાડા પીતી હતી, એમાં કંઈ ખોટું નથી. પણ કેવી રીતે માતાજી પીતા હતા? આ ચાર પાંચ જણા તરવારે લઈને સોંટી જાય એમ નહીં. પાડો ખાડુની અંદર હોય ભેંસુમાં, ત્યાંથી માતાજીની ઈચ્છા થાય અને ભૂવો ધૂણીને કહે કે જે ભૂરો પાડો છે એ જ માતાજીને જોઈશ, એટલે પાડાને હાંકવા ન જવો પડે. ત્યાંથી રાડું કરતો કરતો સીધો માતાજીનું સ્થાન હોય ત્યાં આવીને માથું મારે, માથું મારે તો એમનામ પાડો હતો એમનામ ખોખું થઈ જાય, સુહાઈ જાય, આવું એનું લોહી બધું સુસાઈ જાય. અને એ પાડાને પાછું માતાજી જીવતા કરેલા છે. ત્યારે કોઈ પણ સત્તા હોય, એના જે રાજા હોય કે જે હોય, તેની સ્થાન ઠેકાણે આવે અને ના માને કે ના શક્તિ જેવી કોઈ ચીજ છે દુનિયામાં, આ ધર્મની રક્ષા કરવા માટે આ કામ કરવામાં આવતું હતું. આ તો ટાણે પાડો ત્રણ દી સુધી તો પાડો આમ ઊંસો નીસો થતો હોય ખાડામાં પડ્યો પડ્યો, ત્યાં સુધી કે માતાજી પાડો માગે. અરે ભાઈ, આમ ન માગે માતાજી. અવાચી જીવ કો હિન કે બઢાવો માસ યે તન કે, પાછા પૂજારી પીર કા બન કે પૂજારી પીર કા બન કે વૃથા તસરી ઘુમાતે હો પૂજારી. કરત બિસ્મિલ્લા કાતી છે, કાતી છે કરતો બિસ્મિલ્લા. ઈશ્વર જેને કહી છે, જેને પરમાત્મા કહી છે, કોઈ એને રામ કહે છે, કોઈ રહીમ કહે છે, કોઈ કૃષ્ણ કહે છે, કોઈ કરીમ કહે છે. ઈશ્વરી તત્વ એક છે, ઈશ્વર બે નથી. કોઈ શાસ્ત્ર એ બે ઈશ્વર નથી બતાવ્યા. રામ રહીમ માધવ કેશવ અલખ નામ તો સચ્ચા હૈ, જિસકો તુમ બિસ્મિલ્લા કહેતે હો ઓ વિષ્ણુ હમારા હૈ. તો એ જ પરમાત્મા ને પરમાત્મા ક્યારે કહેવાય? એનામાં આસુરી વૃત્તિ હોય જ નહીં. એ કોઈ દેવો હુકમ ન કરે કે ફલાણા જીવને મારીને મને ધરી દો તો એ અસુર કહેવાય.
बंदगी करत है मुला कांती से करत बिस्मिल्ला। ऐसा क्या असुर है अल्लाह, ऐसा क्या असुर है अल्लाह के गरीब की गोश खाते हो। ऐसा क्या Mm-hmm.